માધવપુરથી 20 કિલોમીટર દૂર આવેલા ઘોડાદર ગામ ખાતે કુદરતી આફતોના સમયે સુરક્ષા અને બચાવ કામગીરી કેવી રીતે કરવી તે માટે 27 જેટલા યુવક યુવતીઓને રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ દ્વારા 2 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. માધવપુરના ઘોડાદર ખાતે યોજાયેલ આ ટ્રેનિંગમાં 14 યુવાન અને 13 યુવતીઓને વિડીયોગ્રાફી તેમજ ડેમોન્સ્ટ્રેશન કરી સુરક્ષાલક્ષી ટ્રેનિંગ આપવામાં આવી હતી. ડૂબી જતું હોય તો એને બચાવવું, એક્સિડન્ટ થયું હોય તો એને હોસ્પિટલે પહોંચાડવું. મારું નામ દિનેશ સરદાર બગિયા છે. તારીખ 8 અને 10 8 અને 9 2 તારીખ બ્રહ્મ સેવા ટ્રસ્ટ દ્વારા અમને ટ્રેનિંગ અપાઈ. એ ટ્રેનિંગમાં પ્રાથમિક સારવારો, એક્સિડન્ટ કે કોઈ પણ આપણે માણસ ડૂબી ગયું હોય એને કેવી રીતે બચાવવું તે બાબતમાં અમને ટ્રેનિંગ આપી. તે બાબતમાં સાહેબને અમે અને અમારી ટીમ બધું આભાર માનું છું. અને કેવી રીતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર અને શ્રી બ્રહ્મ સેવા સમાજ ટ્રસ્ટ પાટણ દ્વારા નવલખી ગેટ રેવન્યુ વિસ્તારમાં 2 ઘોડાદરમાં 2 દિવસના પ્રાથમિક સારવારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 11 બહેનો અને 14 ભાઈઓનો સમાવેશ કરવામાં આવેલ, એટલે 25ની સંખ્યામાં 2 દિવસની પ્રાથમિક સારવાર આપવામાં આવી. જે અન્વયે પ્રાથમિક સારવાર એટલે શું, એને શું કામ જરૂરિયાત છે, શું કામ આપણે શીખવું જોઈએ અને એની ક્યારે જરૂર પડે, કયા વખતે કયા અકસ્માત થાય, કોઈ હાનિ હોય એ વખતે કેવી રીતે ઘાયલ વ્યક્તિને કેવી રીતે ટ્રીટ કરવો, એ બધી માહિતી એમને દ્રશ્ય શ્રાવ્ય દ્વારા, વિડીયો દ્વારા, પ્રેક્ટિકલ બેન્ડિંગ દ્વારા અને થિયોરિટિકલ દ્વારા માહિતી આપવામાં આવેલી છે. આ સાથે બ્રહ્મ સેવા સમાજ ટ્રસ્ટ પાટણ દ્વારા માંગરોળ તાલુકાની અંદર 26 ગામોમાં પ્રાથમિક સારવાર ટ્રીટમેન્ટની 2 દિવસની તાલીમનું આયોજન કર્યું હતું. આજે અમારો છેલ્લો દિવસ હતો અહીંયા આગળ અને દરેક ગામના સરપંચશ્રીઓ, વડીલો અને ખાસ કરીને જે પાર્ટિસિપન્ટ્સ હતા ઘણા ઉત્સાહથી અમારી સાથે ભાગ લીધો અને અમને મદદ કરી, એ બદલ બ્રહ્મ સેવા સમાજ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.